નમસ્તે મારું નામ છે દિગંત સુરતી અને તમે સાંભળી રહ્યા છો તોડને બાંધ્યા તારા જે મારા વાર્તા સંગ્રહનું નામ છે તો આમાંથી આજે આપણે એક વાર્તા સાંભળીશું જેનું નામ છે સમુદ્ર મંથન દ્વિતીય આ જે હિન્દુ પૌરાણિક કથા છે સમુદ્ર મંથનની તેના ઉપર મેં લખ્યું છે પણ આજના યુગમાં જો સમુદ્ર મંથન થયું તો કઈ રીતે થશે એના ઉપર તો જયારે સાચું સમુદ્ર મંથન જો જયારે થયું હતું તે ઘણા જીવનના ગુણધર્મો શીખવી જાય છે સમુદ્ર મંથન એક હિન્દુ પૌરાણિક કથા છે થોડું આપણે સમુદ્ર મંથન વિશે પણ જાણી લઈએ વાર્તા સાંભળતા પહેલા તો વિષ્ણુ ભગવાન અને અન્ય દેવો તેમજ દાનવોના જે રાજા હતા રાજા બલી અને અન્ય દાનવોએ મળીને

કલ્પ વૃક્ષ રંભા દેવી લક્ષ્મી માતા વારુણી દેવી ચંદ્ર પારિજાતોનું વૃક્ષ શંખ ધન્વંતરી દેવ અને અંતે અમૃત કળશ તમને આ વાર્તા તમારા વડીલોએ કદાચ સંભળાવી હોય બાળપણમાં તમે સાંભળી પણ હશે અને આમ દરેક રત્નો અર્થ છે જીવનમાં અને તે જ અર્થના ગુણધર્મો તરીકે જીવનમાં અપનાવીએ તો આપણે આગળ વધી શકીએ છીએ તો સમુદ્ર મંથન વિશેની જો વધુ માહિતી જોઈતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દીધી છે તો ચાલો શરૂ કરીએ આ વાર્તા કોઈ પણ ધર્મ કે સંપ્રદાયનું અપમાન કરવું એ આ વાર્તાનો હેતુ નથી ફક્ત ને ફક્ત હાસ્ય અને મનોરંજન માટે આ વાર્તા લખાયેલી છે મારી વિનંતી છે કે તમે આને મનોરંજનના રીતે જ લેશો તો ચાલો શરૂ કરીએ સમુદ્ર મંથન દ્વિતીય ખૂબ જ મોટો દિવસ હતો સૂરજ આળસ કર્યા વગર સમયસર ઉઠ્યો હતો અને પોતાના કિરણોથી અન્ય જગ્યાને અજવાળું કરતા પૃથ્વી પર કાગાની અંદર લેતા મનુષ્યોને જગાડી પોતાનો વિટામિન આપવાનું શરૂ કર્યું આજે સાચી કસોટી થવાની હતી જે કંઈ પણ હાથમાં આવે તે લઈ સતર્ક રહેવાનું હતું જેથી જ્યારે સમુદ્ર મંથન થાય તેમાંથી અવનવી વસ્તુઓ નીકળે ત્યારે તેને ઝીલવા હડપી લેવા બીજાને પાડવા ખેંચવા માટેના ઓજારો તૈયાર હોય

અને જનસંખ્યા તો પ્રોત્સાહન આપવા સિસોટીઓ ને પીપુડાઓ લઈ આવ્યા વિશ્વનું બે ભાગમાં વિભાજન થયું બંને પક્ષ વચ્ચે પહેલા જ એક કરાર થઈ ગયો હતો જેમાં એમ નક્કી થયું હતું કે કંઈ પણ સમુદ્રમાંથી મળશે તેનું સરખા ભાગમાં વિભાજન થશે બંને પક્ષોએ હૃદય પર પથ્થર મૂકી હા પાડી હતી રાજધાની પાસે સ્થિત એક ભવ્ય ખાડીમાં ફૂટ જે કોઈ સામાન્ય માણસનું ન હતું પણ પણ સ્વતંત્રતાની લડત અહિંસાથી લડનારા બહાદુર વ્યક્તિનું હતું તેને ચોવીસ કેરેટની ઘણી લાંબી અને જાડી સોનાની ચેનથી થી અને બે જૂથ બંને બાજુ વહેંચાઈ ગયા

વામ પક્ષે ખેંચવાનું ચાલુ કર્યું જમણેરી જૂથે સામો જવાબ આપ્યો વારાફરતી દમ લગાવી ખેંચવા લાગ્યા લોકોના પ્રોત્સાહનના નારા અને બંને જૂથમાં રહેલા લોકોના ચહેરા પરની ઉત્કંઠા અને શ્રમના કારણે શરીરે શરીરમાં નીકળતી ગર્જના આ બધાનું દ્રશ્ય અવિસ્મરણીય હતું ઘણા તો આ દ્રશ્યની સેલ્ફી પાડતા પાડતા તે ખાડીમાં પડી પણ ગયા ઘણા વધુ ઉત્સુક થઈ હાર્ટ એટેક થી બેહોશ પણ થઈ ગયા પણ જે જોમ જોવા મળ્યું તે આટલા વર્ષોમાં કોઈ પ્રકારના સંપમાં જોયું ન હતું આખરે થોડા સમય બાદ ખાડીનું પાણી ધ્રુજ્યું અંદરથી એક ભયંકર અવાજ આવ્યો જાણે હવાઈ જહાજ ઉતર્યું હોય જો જોતામાં એક મોજો ઉછળ્યો અને નાનકડી પ્લાસ્ટિકની બોટલ બહાર તરી આવી તે બોટલ પર લખ્યું હતું આ વિષ છે જે ગ્રહણ કરશે તે મૃત્યુ પામશે તે બોટલમાં વિષ હતું ઝેર હતું જમણેરી જૂથે તે બોટલ ઉપાડી અને ખોલીને જોયું કોઈ ઢોર મૃત્યુ પામ્યું હોય ને એવી દુર્ગંધ આવી રહી હતી અને તેથી તેમાંથી વિષ ખાલી કરવાનો પ્રયત્ન જમણેરી જૂથના એક સદસ્યએ કર્યો તેટલામાં જ ઉછડીને એક વ્યક્તિ આવ્યો જે ઓડિયન્સમાં જ બેઠો હતો ત્યાંથી ઉછડીને આવ્યો અને હાથમાંથી તે બોટલ ઝડપી લીધી અને ગટગટાટ પી ગયો ગટાગટ પી ગયો જો જતામાં જ તેનું મૃત્યુ થવું અને તે જમીન પર સપાટ થઈ ગયો તેનું શરીર લીલું પડી ગયું આ જોતા જ વામ પક્ષી સદસ્યોએ કાગા રોડ કરી મૂકી કે આવી બે દરકારી જમણેરી પક્ષથી થાય જ કઈ રીતે આમ એકબીજા પર કાદવ ઉછાળવાનું શરૂ થઈ ગયું તે વ્યક્તિ આખરે કોણ હતું શા માટે એણે વિષની બોટલ આમ ઝડપી લીધી શા માટે ઝેર પી ગયો આવા પ્રશ્નો કેટલાક લોકો પૂછતા હતા પણ ખબર પડી કે તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ એક સાધારણ વિદ્યાર્થી હતો જેણે અસંખ્ય વાતોનો સામનો કર્યો હતો પહેલી વાત ઓછા ટકા બીજી વાત કોલેજમાં મશ્કરી થવી ત્રીજી વાત કોઈ મિત્ર ન હોવા ચોથી વાત શું હતી ખબર આ જગની બેરાશ ઉતાવળમાં તે માટે શોક સભા પણ લઈ લેવાય તેને મોક્ષ મળ્યો અને બધું ફરી પાછું ચાલુ થયું બીજા રત્નની શોધમાં ફરી ખાડી મંથન ચાલુ કર્યું સમુદ્ર મંથન નહીં ખાડી મંથન શરૂ કર્યું આ વખતે કંઈ શુભ થવાની અપેક્ષા હતી ખાડીમાંથી જોરથી ઉછળીને એક શ્વેત स्वच्छ तंदुरस्त एवी ऐश्वर्य धन संपत्ति थी संपूर्ण माता गाय निकली बधाना चेहरा पर तेजस्विता प्रसराई बधा खुश था ने प्रणाम करवा लाग्या ते गाय अचानक गांडी थे गई अने आम तेम दौड़वा लागी मोटा ता साधुओं तांत्रिकों बावाओं ने बोला भी ने तेरे शांत करवामा आवी તે ભરવાડ આવી ત્યાં થોડું ઘાસ મૂકી ગયો એક બ્રાહ્મણ આવી ત્યાં થોડું ઘી મૂકી ગયો કોઈ પહેલવાન આવી ત્યાં થોડા સોના ચાંદીના મેડલ્સ મૂકી ગયો બધું જ મળતું હતું તે ગાયના પાસે ગાયની પાસે આવી બધા જ લોકો કઈ ને કઈ મૂકી જતા હતા જેથી ગાય માતાની કૃપા રહે પણ આખરે એક દલિત યુવાન આવ્યો અને એક પાના પર ચામડાના ઉદ્યોગ સંબંધિત આંકડાઓ લઈ આવ્યો પોતાના ચામડાના ચપ્પલ બેલ્ટ ઘડિયાળનો પટ્ટો આદિ ચઢાવ્યું અને પોતાના ચામડાના જે ચપ્પલ હતા તે નીચે મૂક્યા અને પોતાના શરીર પર લાગેલા ઘા ગાય માતાને બતાવ્યા

ખાડીમાંથી ખૂબ ગતિમાં દોડતા સાત ઘોડાઓ નીકળ્યા નહીં નહીં ઘોડાઓ નહીં ગધેડાઓ નીકળ્યા હા સાત ગધેડાઓ અને તે સાત ગધેડાનું વિભાજન એક મોટા નેતાએ કર્યું જેનું માનવું એ હતું કે જો સમાનતા સમાજમાં લાવવી હોય ને તો ભાર પણ સરખી રીતે વહેંચવાનો વાત તો સાચી છે પણ આમ ભાર ઉચકવા માટે ત્રણ ત્રણ ગધેડાઓ બંને પક્ષને મળ્યા અને જે છેલ્લો ગધેડો સાતમો ગધેડો જે બચ્યો તેને બાજુ પર રાખવામાં આવ્યો જેથી આ જગમાં જો ચાલતો દુષ્ટ વ્યવહાર હોય જો રાજકારણ દાંભિક વર્તનના ભારથી જો કોઈ ગધેડો થાકી જાય તો તેની જગ્યા સાતમો ગધેડો લઈ લે પછી ખાડીમાંથી નીકળ્યો તંદુરસ્ત એવો ચતુર્દંત હાથી તે હાથી વિશાળ ન હતો કદાચ તે શિશુ હાથી હતો મધુન્યુ હતું તે દોડા દોડ કરવા લાગ્યો બંને પક્ષે મળીને તેને કાબુમાં લાવ્યું અને તેના ચાર દાંત પર ચાર શબ્દો લખ્યા હતા ન્યાય સમાનતા સ્વતંત્રતા અને ભાઈચારો હા એ એ મદન્યના ચાર દાંત પર ચાર અક્ષરો લખ્યા હતા ન્યાય સમાનતા સ્વતંત્રતા અને ભાઈચારો મોટા વૈજ્ઞાનિકોએ શોધેલી દવાથી તે મદન્યાને બેહોશ કરવામાં આવ્યું જો જોતામાં બંને જૂથના સદસ્યો આરી કરવત લઈ આવ્યા અને બેહોશ થયેલા હાથીના બચ્ચા પર ચડી ગયા અને તેના ચાર દાંત કાફવાની મથામણમાં લાગી ગયા ખૂબ લોહી વયો થોડી ક્ષણોમાં તેના ચાર દાંત બંને પક્ષોના હાથમાં હતા એક જણે જોયું તો હાથીનું બચ્ચું હોશમાં આવી રહ્યું હતું તે જોઈ બધા ડર્યા અને બધા નાસભાગ કરવા લાગ્યા ત્યાં હાથીનું બચ્ચું ઉઠ્યું અને બેઠું થું ઊભું તો ન થવાયું અને વહેતા લોહીના કારણે તેનું અવસાન થઈ ગયું આ વાતથી વામપક્ષી જૂથના સદસ્યોએ શોક દર્શાવવા બંને હાથીદાર સમાનતા અને સ્વતંત્રતા જે બે હાથીદાર હતા તે હાથીના બચ્ચાની સમાધિ પર અર્પિત કરી દીધા આ તકનો લાભ લઈ જમણેરી સદસ્યોએ તે હાથી દાંત ચોરી લીધા અને જમણેરી તે બે હાથ ચોરીને ત્યારબાદ બધાને મળીને બધાએ મળીને તે ચારે હાથી દાંત હથોડા વડે ટુકડે ટુકડા કરી દીધા અને વિશ્વના એક ટકા જનસંખ્યામાં વહેંચી દીધા વામ પક્ષી જૂથ આ જોતું રહ્યું પણ અવાક રહ્યું અને ક્રોધને સકારાત્મક બળ તરીકે ઉપયોગ કરીને વધુ જોરથી ખેંચવાનું ચાલુ રાખ્યું વામ પક્ષી જૂથ વધુ જોરથી ખેંચી રહ્યું હતું અને ત્યારે જ એક મણી નીકળી આવ્યો જે ફરી જમણેરી જૂથે લઈ લીધો એના પછી કલ્પના વૃક્ષ નીકળ્યું હા કલ્પના વૃક્ષ આ વૃક્ષ બસ કલ્પના જ હતી જેવી કલ્પના કરો તેવું એ બની જાય અને જમણેરી જૂથે તે વૃક્ષ એક પૈસા ઉગાવનારું વૃક્ષ હોય તેમ કલ્પના કરી વામ પક્ષે કલ્પના કરી કે તેના પર કંઈ ઉગે જ નહીં બસ તે ઝાડ તેમનું તેમ જ રહે જેથી બધાને સરખો છાયડો તો મળી શકે એક પછી એક બંને જૂથ કલ્પના કરતા ગયા વૃક્ષ તેમ બદલાતું ગયું પણ મુશળધાર વર્ષા અચાનક થવા લાગી બધા વરસાદથી બચવા માટે આપણે તો બસ એક છાપરાને નીચે વિરોધી વિચારવાળી સાસુ અને બહુઓની જ કલ્પના કલ્પનામાંથી ઊંચા નથી આવતા ને ખૂબ મુશળધાર વર્ષા થઈ વીજળીઓ થવા લાગી એક વીજળી સીધી વૃક્ષ પર પડી અને ગાળો આપવા લાગ્યા ત્યાં જ એક વિદ્વાન માણસ આવ્યો અને પ્રવચન આપ્યું જેમાં જેને એમ ઉમેરીને કહું કે કલ્પના કરો તો સ્વના હિત માટે નહીં

કોઈએ કંઈ કહ્યું જ નહીં તે ચાલી ગઈ કારણ બદલામાં તેને પૈસા મળ્યા નૃત્ય કઈ જ નહીં આવું બોલનારા એક યોગ પર દારૂના છીછરા નરકમાં ડૂબેલા લોકો તૂટી પડ્યા પછી તો હજુ એક ઝાડ નીકળ્યું હા આ વખતે પારિજાત ફૂલ આપનારું ઝાડ હતું પણ તે ઝાડનો બધાય તિરસ્કાર કર્યો કારણ લોકોને લાગ્યું કે આ કુદરતી તત્વો શું કામનાને શું મદદ થશે આ કુદરતી તત્ત્વોથી આમ પારિજાતોનું ફૂલ આપનારું ઝાડ આ સાંભળી આપ મેળે જ કરમાએ ગયો પછી એક દેવી પણ નીકળી જેને ખાડીમાં અંદર પાછું સમાઈ જવું પડ્યું કારણ કે તે હતી વારુણી દેવી જે નશો સૂચિત કરતી આખી દુનિયા જ દારૂના દલદલમાં ડૂબી રહી હતી સલામતી વગર સૂતા રસ્તા પરના લોકો પર ગાડીઓ ચડી રહી ઘરની ગૃહિણીઓ પર અત્યાચાર થતા ને આમ સમાજમાં નશો તો ફેલાયેલો હતો જ માટે વારુણી દેવીનું કામ પહેલાથી જ પૂર્ણ હતું માટે તે જતી રહી પણ તે જ નશામાં આ બંને જૂથ બધું જોરથી ખેંચવા લાગ્યા વલોવા લાગ્યા આ વખતે ચંદ્રનો ટુકડો નહીં પણ મંગળનો એક ટુકડો બહાર આવ્યો હા તે ખાડીમાંથી તે મંગળના ટુકડા પર બંને જૂથ જવા માટે તૈયાર થઈ ગયા બંને જૂથ તેના પર પહોંચ્યા ઝઘડા શરૂ થઈ ગયા કે કોણે પહેલા પગ મૂક્યો પણ ત્યાં રહેઠાણ બનાવવા લાયક વાતાવરણ છે કે નહીં તેની ચકાસણી શરૂ થઈ ગઈ બધું શુભ લાભ હતું અને પહેલેથી જ તૈયાર કરેલું મંગળ યાદ કેટલાક કુટુંબ સહિત મંગળ પર મોકલી પણ દીધું પાછું ફરીથી રાજકારણ શરૂ થઈ ગયું કે આ મંગળની બાબતમાં શ્રેય કોને મળશે વૈજ્ઞાનિકો નેતાઓ રાજકારણીઓ સામાન્ય વ્યક્તિઓ એ બધા મળીને સુલે કરી અને અંતે નક્કી થયું કે પૃથ્વીનો જ્યારે અંત થશે ત્યારે બધા હળી મળીને મંગળ મંગળ પર રહેવા જઈશું રહીશું જીવીશું મરીશું ત્યારબાદ વધુ ઉત્સાહ અને બળપૂર્વક ખેંચવાથી સ્વયં લક્ષ્મી માતા બહાર આવી હા લક્ષ્મી માતા આ બધા લોકો અચરજમાં પડી ગયા કે તેમને વિશ્વાસ ન થયો કે લક્ષ્મી માતાની હાલત શું થઈ ગઈ હતી લક્ષ્મી માતા દુઃખદ સ્વરમાં બોલી નમસ્તે હું છું લક્ષ્મી આ સાંભળી જ જમણેરી જૂથ બોલ્યું પણ તમે તો રૂપાળા હતા ને તમને શું થઈ ગયું આ સાંભળતાજ માતા લક્ષ્મી દુષ્કા ખાતી રડવા લાગી વામ પક્ષી જૂથ દિલાસો આપવા પાસે ગયું જમણેરી જૂથના સદસ્યોના ચહેરા પર પણ ગંભીરતા પરાવર્તિત થતી હતી જો જોતામાં બધાની જ આંખોમાં આંસુ આવી ગયા ના લક્ષ્મી માતાનો દુખ જોઈને નહીં પણ હવે જે લક્ષ્મી જે શ્વેત ના રહી હતી ને લક્ષ્મી काली थी गई थी तेना डर थी बधा रड़ी रहा था हाँ बधाए मन मजबूत करियो धैर्य राखियो हिम्मत राखी हवे फरी प्रयत्न शुरू करिया आ वक्ते तरत ज सपाटी पर एक वस्तु आ भी गई त्याती एक नानकड़ी सीटी हाँ सीटी बधा प्रसन्न था कि आवी नानकड़ी सीटी मरी है आ सीटी वाम पक्षी जूते ले ली थी वारा फरती सदस्य भगाड़ वाला गया ખૂબ મજા આવવા લાગી પણ કઈ જુદું જ લાગી રહ્યું હતું એમ લાગતું હતું કે જાણે કોઈ બહુ મોટું ગ્રહણ આવવાનું છે આ તો સ્વાભાવિક વાત હતી કે આટલું મંથન કર્યા બાદ કોઈ પણ નારાજ થાય કદાચ સમુદ્ર જે આટલા વર્ષો પછી એક ખાડી બની ગઈ હતી આજે લાગે છે તે ખાડી પણ શોષાઈ જવાની હતી ધરતીકંપ થયો બધા કંપી ઉઠ્યા સોનાની ચેન છોડી બધા ભાગવા લાગ્યા જીવ લાગ્યા તે મૂર્તિ પર ફાટ પડી ગઈ બધું ધ્રુજવા લાગ્યું હવે પૃથ્વી હલી રહી હતી તે મૂર્તિથી ન સહેવાયું તે તૂટી ગઈ તેનો ભૂખો થઈને તે ખાડીમાં વિલીન થઈ ગયો સોનાની મોટી ચેન પણ ખાડીમાં ડૂબી ગઈ બધા પ્રાર્થના કરવા લાગ્યા

हाँ, बेसवानी खुर्शी, बधानी नजर टेमना तरफ गई बदुच स्थिर थई ग समुद्रना राजा देव धनवंतरी मोटा शर्मा बोलिया तो बोलो मारा पुत्रो शू तमे प्रसन्न थया बधानी हिम्मत तो ना थई हा पाड़वानी प्रदयना प्रत्येक धपकारा बस ते खुशी ना नामे धड़कता हाता બધાને જાણ હતી કે આટલી મથામણ આટલી મહેનત આટલા પ્રયત્નો પછી કંઈક મોટી કંઈક વિશાળ કંઈક દિવ્ય એવી વસ્તુ પ્રાપ્ત થશે તેની તૃપ્તિ તો અવિસ્મરણીય હતી તે વસ્તુ પામવાની તૃષા બધાને જ હતી પણ શું છે ને સામાન્ય માનવી માટે તે ખુરશી ફક્ત એક ખુરશી જ હતી જેના પર તેઓ બેસતા હું પણ બેઠો છું પણ તે બંને જૂથો માટે

આ જ સ્થિતિમાં તેમના હાથ થી ખુરશી છઠી ગઈ દેવ ગભરાયા પણ તેમની હાલત વધુ બગડી ગઈ તેમને ઉલટી જેવું હવે થવા જ લાગ્યું હતું પણ તેમની તબિયતની ચિંતા કર્યા વગર બંને જૂથ ખુરશી પર તૂટી પડ્યા ખેંચા ખેંચી થવા લાગી કોઈએ કોઈના વસ્ત્રો ફાડી નાખ્યા તો કોઈએ કોઈના માથા પરથી વીક ખેંચી નાખી તો કેટલાકના હાથ પગ ભાંગ્યા કેટલાક તો ખુરશી લઈ પકડા પકડી રમી રહ્યા હતા વાત મારામારી પર આવી ગઈ બીજી બાજુ ધનવંત્રી દેવને જોર ઉલટી થવા લાગી હમ અને આ બધું બંને જૂથ વચ્ચે જે ચાલી રહ્યું હતું ધમાસણ યુદ્ધ એક વિશાળ કઈ પૂર પછી આવ્યું જેમાં બધા તણાઈ ગયા બધા તરતા તરતા પણ ખુરશી માટે લડતા રહ્યા બંને જૂથ એકબીજાને ડૂબાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આખરે ધનવંતરી દેવ જોર જોરથી ઉલટી કરતા ગયા અને તેમાંથી એમને એક પ્લાસ્ટિકની બોટલ બહાર આવી હા તે જ બોટલ હતી જેમાં વિષ હતું તે બોટલ પર બૂચ ન હતું એક માણસે જોયું તો ખબર પડી કે આ તે બોટલ હતી આમ તેમ બોટલ ફેંકવાનું આટલું મોટું પરિણામ થશે હવે તો બધું વધારે ગુંચવણ ભર્યું થયું હતું ગાય ભેંસ બકરા ઘેટા કૂતરા મરઘા બધા પાણીમાં તણાઈ રહ્યા હતા હાથીના તે ચાર દાંતના પણ તે મંગળનો ટુકડો પણ હા તે પારિજાતોનો વૃક્ષ તે અપ્સરાઓ સિસોટીઓ બધું જ પાણીમાં તણાઈ રહ્યું હતું

સત્કર્માના યશ પ્રાપ્ત નથી થતું એ તો વૈશ્વિક સત્ય છે જ પણ આમ સમાજ શું એક મેકને ખાઈ જશે શું તેના વિનાશ માનવ પોતે જ કરશે શું આ વિનાશમાં શું આ વિનાશનું જે બીજ છે તે સામાજિક વર્ગીકરણ જ છે બધું વમળ સહિત ભીતર પેટાળમાં જતું રહેવાનું હતું ત્યારે જ ધનવંતરી દેવે બધું સંભાળી લીધું બધું સુવ્યવસ્થિત કરી દીધું અને સમુદ્રમાં પાછા નિરાશ થઈ ફટાફટ ચાલ્યા ગયા પણ તે ખુરશીનું શું થયું એવો પ્રશ્ન લોકોના મનમાં જાગ્યો હતો હવે વામ પક્ષી અને જમણેરી લેફ્ટેસ્ટ અને રાઇટિસ્ટ બંને જૂથ એક થઈ ગયા કારણ કે તેમને હવે ડર હતો કે તે ખુરશી પાસે જઈ જવું તો એક વૃદ્ધ માણસ તાપડું સળગાવીને બેઠો હતો તેણે કહ્યું આવો અરે બેસો અહીં ઘણી ઠંડી છે ને અરે બાળવા માટે છે ને લાકડા ન હતા માટે આ ખુરશી વને વચ્ચે મળી ગઈ તો વિચાર્યું કે આને તોડીને સળગાવી દઉં હવે તો હૂફ છે નહીં તો ઘણી ઠંડી હતી હું તો થીજી જ ગયો હતો આ તો ભીની થઈ ગઈ હતી મેં થોડી લૂંછી અને પછી તાપણું શક્ય થવું શું થવું કેમ મારી સામે આમ મૂંગા થઈને જુઓ છો અરે તમે પણ આવો થોડી હૂંફ મેળવો થોડી ગરમી મેળવો બધાની નજર નમી ગઈ અને તે સળગતા તાપણામાં જાણે પોતાનો અહંકાર બાળીને રાખ કરી રહ્યા હોય તે મનમાં ને ઈશ્વરથી પ્રાર્થના કરી કે હવે પછી આવા વિચિત્ર પ્રયોગો ધરતી પર ન થાય બધાએ તે તાપણામાં પોતાનું જૂનું વ્યક્તિત્વ હોમી દીધું અને નવા મનુષ્ય બનવાની શરૂઆત કરી એક નવી જ દુનિયાની શરૂઆત કરી આ વખતે પણ સૂરજ આળસ કર્યા વગર ઉઠ્યો હતો અને જાગૃત મનુષ્યને નવું તેજ આપ્યું નવો દિવસ શરૂ થયો નવું ભવિષ્ય શરૂ થયું આ વાર્તા સાંભળવા તમારો ખૂબ ખૂબ આભાર મને ખાતરી છે આ વાર્તા તમને જરૂર ગમી હશે કમેન્ટ દ્વારા કે મેસેજ દ્વારા કે ફોન દ્વારા મને જરૂર જણાવજો આ વાર્તા તમને કેવી લાગી આ જ પ્રકારે મારી આ વાર્તા સંગ્રહમાંથી એક વાર્તા છે તોરણે બાંધ્યા તારા તોરણે બાંધ્યા તારા તો આ વાર્તા સંગ્રહ નું શીર્ષક છે પણ અંદર એક વાર્તા છે તોરણે બાંધ્યા તારા તે પણ જે છે વાર્તાનું ઓડિયો વર્ઝન મેં યુટ્યુબ પર નાખ્યું હતું થોડા વર્ષો પહેલા એ પણ તમે સાંભળી શકો છો તમને જરૂર ગમશે આવી જ રીતે હું વાર્તા તમારા સુધી પહોંચાડતો રહીશ એનો ઓડિયો વર્ઝન તમારા સુધી પહોંચાડતો રહીશ યુટ્યુબ દ્વારા ત્યાર સુધી હું વિદા લઉં છું થેન્ક યુ થેન્ક યુ સો મચ